હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આજે આપણે વિન્ટર સ્પેશિયલ રેસિપી બનાવીશું, જે છે ગુજરાતી દાણા મુઠિયાનું શાક, જે ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવું પણ ઇઝી છે. તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી. આ સબ્જી આપણે સ્ટેપ બાય સ્ટેપ બનાવીશું. તો ફર્સ્ટ સ્ટેપ છે ગ્રીન પેસ્ટ. તેના માટે એક મિક્સચર જારમાં 2 ટેબલસ્પૂન જેટલી શેકેલી સીંગ લઈશું, 1 કપ જેટલું લીલું લસણ લઈશું, 1 કપ જેટલી કોથમીર લઈશું, 1 ઇંચ જેટલું આદું એડ કરીશું, 3 થી 4 નંગ લીલા મરચાં એડ કરીશું. આમાં મેં 3 નંગ તીખા મરચાં અને 1 મોણું મરચું એડ કર્યું છે. 1 કપ જેટલી પાલકની પ્યોરી એડ કરીશું. આ પ્યોરી મેં પાલકને બ્લાન્ચ કરીને બનાવેલી છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. પછી તેમાં 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું અને થોડું પાણી એડ કરી તેની પેસ્ટ બનાવી લઈશું. ગ્રીન પેસ્ટ રેડી છે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. તો સેકન્ડ સ્ટેપમાં આપણે ગ્રીન મુઠિયા બનાવીશું. તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી. સૌપ્રથમ એક બાઉલમાં 3/4 કપ જેટલો ઘઉંનો જાડો લોટ લઈશું. પછી તેમાં 3/4 કપ જેટલો ચણાનો લોટ એડ કરીશું. પછી તેમાં 3/4 કપ ઝીણી કાપેલી મેથીની ભાજી એડ કરીશું. 2 ટેબલસ્પૂન જેટલી કોથમીર એડ કરીશું. 2 ટેબલસ્પૂન લીલું લસણ એડ કરીશું. 1 ટેબલસ્પૂન સોજી એડ કરીશું. 1 ટેબલસ્પૂન સફેદ તલ એડ કરીશું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. પછી તેમાં 1 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું. 2 ટેબલસ્પૂન સુગર એડ કરીશું. 1/2 ટીસ્પૂન હળદર એડ કરીશું. પછી જે આપણે ગ્રીન પેસ્ટ બનાવેલી છે તેમાંથી આપણે 2 ટેબલસ્પૂન એડ કરીશું. હવે તેમાં 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. 1/4 ટીસ્પૂન સોડા એડ કરીશું અને બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. આપણે આમાં ગ્રીન પેસ્ટ એડ કરી છે અને કોથમીર અને મેથીને ધોઈને એડ કરી છે, એટલે તેમાં થોડું પાણી હોય છે, એટલે જરૂર પ્રમાણે પાણી ઉમેરી ભાખરી કરતાં થોડો નરમ એવો લોટ બાંધી દઈશું. તો આપણો મુઠિયાનો લોટ રેડી છે. હવે હાથમાં થોડું તેલ લગાવી અને લોટને કૂણવી લઈશું. હવે લોટમાંથી આપણે નાના નાના મુઠિયા વાળી લઈશું. બધા જ મુઠિયા વાળીને રેડી છે. હવે ઢોકળિયામાં પાણી મૂકી ગરમ કરી અને તેની ઉપર કાણાવાળી પ્લેટ મૂકી તેની ઉપર તેલ લગાવી દઈશું. હવે આ પ્લેટ ઉપર બધા જ મુઠિયા ગોઠવીને આપણે તેને સ્ટીમ કરવા રાખી દઈશું. આ સબ્જીમાં તમે મુઠિયાને સ્ટીમ કરીને યા તો તમે ફ્રાય કરીને પણ એડ કરી શકો. મુઠિયાને લગભગ 12 થી 15 મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લઈશું. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે પાપડી અને તુવેરના દાણાને બોઇલ કરવાના છે. તો તેની માટે એક કુકરમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે 1/2 ટીસ્પૂન અજમો એડ કરીશું, 3 આખા લાલ મરચાં એડ કરીશું, 1 ચપટી હિંગ એડ કરીશું. હવે તેમાં 150 ગ્રામ જેટલા તુવેરના દાણા એડ કરીશું.
અને તેની જ સાથે આપણે 125 ગ્રામ જેટલી પાપડીના દાણા એડ કરીશું। ચપટી હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી આ દાણાને લગભગ 2 મિનિટ સુધી આપણે તેલમાં સાતળીશું। બે મિનિટ જેવા આપણે દાણાને સાતળી લીધા છે તો હવે તેમાં 1.5 કપ જેટલું પાણી એડ કરી કુકરનું લીડ બંધ કરીને એક વિસલ આવે ત્યાં સુધી આપણે તેને બોઇલ કરી લઈશું। મુઠિયા પણ સ્ટીમ થઈને રેડી છે। હવે નેક્સ્ટ સ્ટેપ આપણે સબ્જી બનાવીશું, તો તેની માટે આપણે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને પછી તેમાં આપણે તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ એડ કરી દઈશું। આ પેસ્ટને થોડીવાર આપણે સાતળી લઈશું। હવે ગ્રીન પેસ્ટ સતળાઈ ગઈ છે તો તેમાં બોઇલ કરેલા તુવેર અને પાપડીના દાણા એડ કરી દઈશું। પછી તેમાં 3/4 કપ જેટલું પાણી એડ કરીશું। તમારે ગ્રેવી જેટલી થીક જોઈતી હોય તે પ્રમાણે પાણી એડ કરવાનું છે। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ટેબલસ્પૂન શુગર એડ કરીશું। હવે આપણે જે સ્ટીમ કરીને મુઠિયા રેડી કરી રાખ્યા છે તે આમાં એડ કરી દઈશું। બે ટેબલસ્પૂન જેટલું લીલું લસણ એડ કરીશું। બધું જ સરખી રીતે મિક્સ કરી અને તેને ઢાંકીને લગભગ 2 મિનિટ માટે આપણે થવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક રેડી છે। આ શાકને લીલું લસણ અને કોથમીરથી ગાર્નિશ કરી અને સર્વ કરવાનું છે। તો રેડી છે આપણું દાણા મુઠિયાનું શાક। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો રેસીપીને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ।